મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના સંવેદનશીલ મંત્રી શ્રી હર્ષભાઈ દ્વારા લેવાયેલો આ નિર્ણય અને કલેક્ટર શ્રી આયુષ ઓક દ્વારા આજે જે પીપલ્સ ફ્રેન્ડલી ઓફિસ જે લોકોની સગવડ ખાતે અહીંયા નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવામાં આવી છે, તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આમ તો બે ઓફિસ આજે થઈ છે, પણ ભવિષ્યની અંદર 8 જુદી જુદી જગ્યા ઉપર પણ એની બજેટ ફળવાઈ ગયું છે, એટલે જે તે વિસ્તારના લોકોને જે તે વિસ્તારની અંદર જ આ સુવિધા મળી રહેશે. એટલે લોકો માટે, લોકો દ્વારા ચાલતી સરકાર લોકોના વિષયને ધ્યાનમાં રાખીને જ્યારે એના નિર્ણયો લે છે, એની અનુભૂતિ થાય છે, ત્યારે સાચા અર્થમાં લોકોની સેવા કર્યાનો આનંદ આવે છે. ઘણા વર્ષોની માંગણી હતી, અમે જ્યારે સંકલનમાં આ રજૂઆત કરતા હતા ત્યારે ખુદના અનુભવને કારણે પડેલી આ તકલીફનો આજે એક સરસ ઉકેલ આવ્યો અને સરસ શરૂઆત થઈ રહી છે. એટલે સાચા અર્થમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમૃતકાળની શરૂઆત થઈ છે અને આ અમૃતકાળની અંદર લોકોને ગમે એવા નિર્ણયો સરકાર દ્વારા થઈ રહ્યા છે. તમે જાતે જેનો અનુભવ કરશો કે જે રીતે આંકડા આપવામાં આવ્યા છે કે 32,000 જેટલા દસ્તાવેજો આ બે ઓફિસમાં થતા હતા, એની સાથે ફક્ત એક દસ્તાવેજની સાથે બીજા 3-4 લોકો આવે, એટલે એને બેસવાની સગવડ, પાણી, સારી સ્પેસવાળી જગ્યા, હવા ઉજાસવાળી, અને ખાસ કરીને ગ્રાઉન્ડ ફ્લોર પર. અને જ્યારે વિભાગીય રીતે બીજી બધી ઓફિસનું પણ જે બજેટ મંજૂર થઈ ચૂક્યું છે ત્યાં એ ઓફિસો જશે, ત્યારે ચોક્કસ જે તે વિસ્તારના લોકોને પોતાના જ વિસ્તારની અંદર આ સગવડો મળી રહેશે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.